धंधुका विधानसभा ना भाजपना उम्मीदवार काळू डाबी ए जंगी जाहिर सभा योजी ने रेली काढ़ी ने उम्मीदवारी पत्र भर्यु छे। अमदावाद जिल्लाना धंधुका विधानसभा विस्तार ना भाजपना उम्मीदवार तरीके काळूभाई डाभी नी पसंदगी करवामां आवी छे। अहींया बीजा तबक्कामां आ विस्तारनुं मतदान थवानुं छे त्यारे काळूभाई डाभीए धंधुका खाते जाहिर सभानुं आयोजन करवामां आव्युं हतुं, जेमां संतो महंतो हाजर रह्या हता अने खास करीने पूर्व मंत्री भूपेन्द्रसिंह चुडासमा, धंधुकाना पूर्व धारासभ्य भरतभाई पंड्या, जिल्लाना अन्य भाजपना आगेवानो, होद्देदारो, कार्यकरो मोटी संख्यामां अहींया हाजर रह्या हता। जाहिर सभा बाद आगेवानोए रेली काढी अने मामलतदार कचेरी खाते उम्मीदवारी फॉर्म भरवा आव्या हता अने भाजपना तमाम आगेवानोनी हाजरीमां उम्मीदवारी फॉर्म भर्यु हतुं, ज्यां उम्मीदवारी द्वारा जणाववामां आव्युं हतुं के गत चूंटणी हार्या बाद पछी मैं 5 वर्ष सुधी आ विस्तारमां रह्यो छे अने पोतानी जीतनी आशा पण व्यक्त करी हती। પહેલાં તો ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર આ બીજી વાર વિશ્વાસ મૂક્યો છે। આજે આપે માહોલ જોયો હશે, ભારતીય જનતા પાર્ટીના અમારા સંગઠનના કાર્યકર્તાઓ, દરેક સમાજના સામાજિક આગેવાનો ફોર્મ ભરતી વખતે જે માહોલ જોયો એના પરથી આપણે ખ્યાલ આવે, હું તો આખી વિધાનસભામાં પ્રવાસ મોટી મોટી જગ્યાએ કરી લીધો છે, લોકોનો પણ ખૂબ ઉત્સાહ અને આનંદ છે। જ્યારે મને સામેથી કહે છે કે આ વખતે તમે 21,000-25,000 લીડથી જીતો છો, મને પણ વિશ્વાસ છે કે આ વખતે જંગી બહુમતીથી આ ભારતીય જનતા પાર્ટી અમારી જીતશે। અમારો એક કમળ ગાંધીનગર અમારા કમલમ ખાતે અમે અહીંથી મોકલવાના છે। મારી આ વિધાનસભામાં 5 વર્ષ હું કાર્યરત અહીંયા રહ્યો છું, લોકો કોંગ્રેસના કામોથી તો ગળે આવી ગઈ છે, આપને પણ ખબર છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અમારા સંગઠનના કાર્યકર્તા હોય કે અમારા પાર્ટીના આગેવાનો હોય, હંમેશા 24 કલાક લોકોની સેવા માટે હાજર હોય છે, લોકોના કામ કરતા હોય છે, ત્યારે આપને પણ ખ્યાલ છે કે ગમે ત્યાં જાઓ નરેન્દ્રભાઈનું નામ આવે, એ કમળની વાત આવે તો લોકો કમળ કમળ સિવાય બીજી કોઈ વાત કરતા હોય। હરિઓમ સોલંકી, જી ટીવી ન્યૂઝ, ધંધુકા।